तू 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 त्या जो तू यहां नहीं जा। હું આમ ધીમેથી એની પાછળ આવે અને એની આંખો બંધ કરી અને મેં એને પૂછ્યું કે હવે ઓળખ હું કોણ છું, અને એને એ વખતે જે જવાબ આપ્યો ને એ જવાબ સાંભળીને હું ખતમ જ થઈ ગયો। એને મને કહ્યું કે હું તો ક્યારની ઓળખી ગઈ, આપણો સંબંધ તો બહુ જ જૂનો છે, પ્રેમનો સંબંધ। સમજાય છે આનો અર્થ? નહીં, મોહિનીના મોઢામાંથી પણ એ વખતે એ જ વાત નીકળી જે મારા મનમાં હતી। એને પણ મારા માટે એ જ ફિલિંગ હતી પ્રેમની, પણ પણ એ બદમાશ રાહ જોઈ રહી હતી અને પછી મને શેતાની, અને મને થયું કે આ વાત આપણે થોડી વધારે લંબાવી। અને પછી મેં એને પ્રશ્ન પૂછ્યો, બોલ તું કેટલા જન્મથી મને ઓળખે છે? અને આ પ્રશ્નનો પણ એને એકદમ ક્લાસી જવાબ આપ્યો કે તારી અને મારી ઓળખ તો જન્મો જન્મની છે, મેં જન્મો ગણ્યા પણ નથી અને હું ગણવાની પણ, મને એવું લાગે છે કે કઈક કેટલાય જન્મોથી આપણો સંબંધ, અને મનમોહિનીનો સંબંધ તો અસંખ્ય જન્મોનો સંબંધ, અને આ જન્મમાં પણ એ સંબંધ પ્રેમ સંબંધ રૂપે જ રહેવાનો। That's it. પછી તો ખાલી એ જ કહેવાનું બાકી હતું, I love you. I love you. I love you so much. હું તને ખૂબ જ ખુશ રાખું, તું મારો સાથ આપીશ, બધું જ છોડીને મારી સાથે આવીશ, બોલ બોલ મોમો બોલ। હવે જોઈએ છે હમણાં આવશે કે નહીં, બધું જ છોડીને મને મળવા માટે, મારો સાથ આપવા માટે। એક મિનિટ, હું અલાર્મ બંધ કરી દઉં। શું થયું? ઘરેથી ફોન છે, એ લોકો કહેશે કે તમે જલ્દી આવો જલ્દી આવો। આલે આલે તું વાત કર, નીકળ, પણ મા પ્લીઝ પ્લીઝ વાત કર ને પ્લીઝ। હેલો, હા મમ્મીજી। હા બેટા, તમે લોકો નીકળ્યા? હા મમ્મીજી, અમે બસ નીકળીએ જ છીએ। આમ તો તારા ઘરે છો એટલે કે ચિંતા જેવું તો છે નહીં બેટા, પણ મોડું નહીં કરતા, જલ્દી નીકળી જજો। હા અને સાંભળ બેટા, મને કઈ જવા નહીં દેતી, સીધા ઘરે આવજો, સમજ્યા? હા હા મમ્મીજી, બસ નીકળીએ છીએ। હા સા, શું તું હવે મને હાથ પગ બાંધીને ઘરે લઈ જઈશ? મન, આપણી પાસે બીજો કોઈ જ રસ્તો પણ તો નથી ને, આપણે ક્યારની મોહિનીની રાહ જોઈએ છે અને હજુ પણ નથી આવી, એઝ ઇટ ઇઝ આપણે નીકળવાના જ હતા ને, તો ચાલ ને હવે। ના, એ આવશે, મને ખબર જ છે આવતી જશે। મન, ને ઘરની પરિસ્થિતિની જાણ નથી? જો મન, ઘરનું વાતાવરણ ઠીક રહ્યું ને તો આપણે ફરીથી મોહિનીને શોધવા નીકળી શકીશું। અરે હું ક્યાંય જવાનો નથી,
હું પહેલા પણ મોહિનીને અહીંયા જ મળ્યો હતો અને આજે પણ હું અહીંયા જ મળીશ. આ જગ્યા લકી છે મારા માટે. એ આવશે જ મને ખબર છે, હું ક્યાંય જવાનો નથી. અને મારું દિલ કહે છે કે અહીંયા જ આવશે. હું પાછી મારા ઘરે પહોંચી ગઈ છું મન. અને પહેલો મેસેજ તો એવો આવ્યો હતો કે હું કોણ છું એ મહત્વનું નથી, પણ હું જે કહી રહી છું એ મહત્વનું છે. હાય મન, હું કોણ છું એ નહીં પૂછતો, પણ હું શું કહું છું એ સાંભળજે. હા, એટલે બધા જ મેસેજ મને યાદ છે. એકે એક મેસેજ. મન, મને નક્કી જ કે ગડબડ લાગી રહી છે. એક મિનિટ, ગડબડ એટલે શું? મારા નક્કી કઈક ગડબડ છે. બીકોઝ આ એડ્રેસ ચીમલાનું છે અને મને મોહિની મેસેજ કરે છે કે અમદાવાદમાં છે. ધેટલી કઈક તો ગડબડ છે જ પ્રીતિ. એનો અર્થ એ થયો કે આ બંને નંબરમાંથી કોઈ એક નંબર તો ચોક્કસપણે ખોટો જ છે. એના નામે બીજું કોઈ મને મેસેજ કરી રહ્યો છે. એ પછી એ પ્રોબ્લેમમાં છે. એ મને મળી નથી શકતી કે પછી કોઈને મળવા આવવા દેતો નથી. એટલે એઝ આઈ સેડ, મોહિનીનો આ મેસેજ સાથે કોઈ જ સંબંધ નથી. મોહિનીના નામે કોઈ બીજું જ તને મેસેજીસ કરી રહ્યું છે. ફક્ત તને હેરાન કરવા માટે. કોઈ આવી મજાક કરીશ ને તો બહુ જ ખરાબ મજાક છે. જે વ્યક્તિ મારા હાથમાં આવી ગઈ ને તેને હું છોડીશ નહીં. સોરા મન, શાંત થઈ જાતો. જો એક વાત યાદ રાખ, આ મેસેજીસ મોહિનીએ કર્યા હોય કે ન કર્યા હોય, છતાંય આપણે મોહિનીને તો શોધવાની જ છે. એટલે તું હમણાં શાંત થઈ જા. અને આ મેસેજીસ તને કોણ કરી રહ્યું છે એ તો હું શોધી જ કાઢી. તું ફક્ત મને એ નંબર આપ. પણ તને કેમ ખબર કે મોહિની અમદાવાદમાં નથી? મન ગટકી લે. એટલે મેં તને એનો નંબર મેસેજ કરી દીધો છે. ઓકે, અરે તમે બંને જણ આટલી મોડી રાત્રે શું કરો છો રસોડામાં? મોટી બા, લાડુ બનાવી દઉં એટલે શું બીજા કામ કરવા હોય તો થાય ને? પણ આ લજ્જા ભાભી જુઓ ને. અરે મોટી બા, કંટાળી ગઈ હતી, થાકી ગઈ હતી, એટલે મેં ના પાડી એને. લજ્જા બહુ, તમને કેટલી વાર કહ્યું કે તમે રસોડામાં આવો ત્યારે હું કંટાળી ગઈ, થાકી ગઈ, આવું બધું નહીં બોલવાનું. અને તમે તમે આ શું બનાવો છો? તમે નિવેદ બનાવો છો માતાજી માટે, તો આવું બોલાય? તમારી વહુને આવું શીખવાડવાના છો? મોટી બા, મેં તો મારી વહુને કહી જ દીધું છે